हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आप स्टैंडर्ड 5 सब्जेक्ट आप इंग्लिश बराबर एम टेक्स्ट बुक में एट्ल के चोपड़ी में अभ्यास करूँ। पेज नंबर है तरा 49 पेज नंबर बराबर 49 पर जो एक्टिविटी 9 ए आपेली है एम वस्तु ओखो और शब्द पूर्ण करो। एट्ले साइड में तक पिक्चर आपेला है चीखो ये जो है आधार अँ टेपलू आप बराबर के टेबल आप कम्प्लीट करवाना है। जो धीस इज अ हमें आने शू कहवा धीस इज अ तो हमें तमने खबर है धीस एट के नजीकू धेट एट दूरनू बराबर जेने आंगरी चींधी ने कही है ये शू थे धेट थे। तो जो धीस इज अ तो अँ कजीकू शू थे आ शू बेट तो बेट न स्पेलिंग शू थे बी ए टी बेट बराबर अने आ शू टेबल तो टेबल शू थे टी ए बी एल ई टेबल बराबर। एना पछी जुओ के धीस इज अ नजीकनू छे तो आने के शू टेप टी ए पी टेप बराबर ने एना पछी अहीं कने आंगरी चींधी ने छे एटले के धेट दूरनू छे तो धेट इज अ पेरोट पी ए डबल आर ओ टी पेरोट। हवे धीस बे वस्तु छे अहीं एक वस्तु हती एटले के धीस हतुं अने अहीं कने केटली छे बे वस्तु छे बे वस्तु छे एटले शू आवशे धीस पी एच ई एस ई धीस सी एक वस्तु होय त्यारे पी एच आई एस धीस अने बे वस्तु होय त्यारे टी एच ई एस ई धीस अने ईस नी जग्याए शू थई जशे मित्रो आ तो धीस आर बुक्स शू थई जशे बुक नहीं पण शू थशे बुक्स। घणी बधी छे ने बे अथवा बे थी वधु होय त्यारे आपणे कहेशું बुक्स बी डबल ओ के एस बुक्स। अने एवी ज रीते दूरनी वस्तु अने एक ज हती तो आपणे धेट कहेता हता एवी ज रीते दूरनी वस्तु छे अने घणी बधी छे तो एने कहेशું दोस बराबर। हवे मित्रो आ तमारे याद राखवानुं ना खबर पड़े तो चोपड़ी में लखी सको छो धीस एनुं थशे बहुवचन टी एच ई सी धीस अने धेट एनुं बहुवचन थशे टी एच ओ ए सी धोस धीस धीस धेट ધોઝ બરાબર। તો આ યાદ રાખવાનું બે અથવા બેથી વધુ હશે ત્યારે આ વસ્તુ કામ આવશે અને એક વસ્તુ હશે ત્યારે આ કામ આવશે બરાબર। અને ઇઝ અને આ પણ યાદ રાખવાનું ધેટ ઇઝ ધીસ ઇઝ ધેટ ધીસ ઇઝ અને ધેટ ઇઝ અને ધીસ આર ધોઝ આર બરાબર। તો હવે જો અહીંયા તને કાઇટ છે તો ઘણી બધી છે તો આપણે શું કહેશું કાઇટ K I T E S kites બરાબર। હવે જો this is n તમને સ્વર અને વ્યંજન હવે ખબર જ છે બરાબર। n શું આવશે એપલ A ડબલ P L E એપલ અને દૂર છે ને એલિફન્ટ નું ચિત્ર છે તો that is an elephant E L E P H A N T। એવી જ રીતે અહીંયા કને બે મેંગો છે તો આપણે કહીશું this are મેંગોઝ એમ એન જી ઓ જી ઓ અને આપણે અહીંયા કને ઈ એસ લગાડશું બહુવચનમાં બરાબર। શું કામ કે સ્વર જ્યાં કને હોય ત્યાં કને કે શું લાગુ પડે ઈ એસ પ્રત્યે લાગુ પડે। ધોઝ આર ઓરેન્જ ઓ આર એ એન જી ઈ એસ ઓરેન્જ બરાબર। ઘણા બધા છે એટલે આપણે ધોઝ આર લગાડશું ક્લિયર આટલું। તો આ રીતે અહીંયા કને ટેબલ છે એ કમ્પ્લીટ કરવાના છે મીન્સ કે અહીંયા કને જો બોક્સ આપ્યા છે એમાં સ્પેલિંગ લખવાના છે ચિત્ર જોઈને। એના પછી છે એક્ટિવિટી 9B એમાં જો ઉદાહરણ મુજબ નીચેના વાક્યો લખો સેમ ટુ સેમ જોઈને લખવાનું છે। હવે જો ધીસ ઇઝ અ ડોલ મિત્રો વાંચતા જજો જેથી કરીને તમને રીડ કરતા પણ આવડે અને લખતા પણ જજો બરાબર। તો હવે જો આને બધાને એક એક વર્ડ્સમાં લખવાનું છે ટી તો ટી એચ આઈ એસ ઈ આઈ એસ અ ડી ઓ ડબલ એલ પછી ફૂલ સ્ટોપ તો ફૂલ સ્ટોપ બરાબર એટલે બધા ખાનામાં આવી જશે। એ રીતે સેમ ટુ સેમ જોઈ અને એક એક લેટર છે એ લખવાના છે ધીસ આર રેબિટ્સ આર ધોઝ ડવ્સ ક્વેશ્ચન માર્ક છે તો ક્વેશ્ચન માર્ક કરવાનું ઇઝ ધેટ અ કેટ ધોઝ આર બનાનાઝ ઇઝ ધીઝ એન ઓક્સ બરાબર ક્વેશ્ચન માર્ક।
તો આ રીતે મિત્રો તમારે એક એક ખાનામાં એક એક લેટર છે એ કમ્પ્લીટ કરવાનો છે. એના પછી છે નેક્સ્ટ એક્ટિવિટી 10, ઉદાહરણના વાક્યો વાંચી અને ખાલી જગ્યામાં વિગત પૂરો. હવે જો અહીંયા કને એક્ઝામ્પલ આપ્યું છે, વોટ ઇઝ ધીઝ, વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધીઝ એટલે આ શું છે, તો ઇટ ઇઝ એન એપલ, કારણ કે વસ્તુ છે, વસ્તુ છે એટલે આપણે શું વાપરશું, ઇટ વાપરશું, બરાબર. ઇટ ઇઝ અને એપલ છે તો એ અહીંયા કને કેવો છે, સ્વર છે, તો સ્વરની આગળ આપણે શું લગાડી, વોવલ્સની આગળ એન લગાડી, બરાબર, તો એન એપલ. હવે અહીંયા કને વોટ આર ધીઝ, હવે આ શું છે, હવે એક હતું એટલે આ ધીઝ વાપર્યું હતું, અને અહીંયા કને ઘણા બધા છે એટલે ધીઝ વાપર્યું છે, અને આર વાપર્યું છે તો તેઓ, બરાબર, ધે આર એપલ, તેઓ એપલ છે, બરાબર. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો, વોટ ઇઝ ધેટ, ધેટ પૂછ્યું છે અને વસ્તુ છે, સ્ટાર છે, એ વસ્તુ છે, તો ઇટ ઇઝ અ સ્ટાર, એક જ છે એટલે આપણે લખશું અ, બરાબર. એના પછી છે નેક્સ્ટ, જો વોટ આર ધોઝ, તો શું છે, તો ધે આર ઘણા બધા છે એટલે આપણે લખશું સ્ટાર્સ, બરાબર. હવે પ્રશ્ન પૂછી, ચલો વોટ ઇઝ ધીઝ, નજીકનું છે ને, એક જ છે, નજીકનું છે એટલે આપણે વોટ ઇઝ ધીઝ, તો ઇટ ઇઝ અ હેટ, ઇટ ઇઝ હેટ, વસ્તુ છે એટલે ઇટ. વોટ આર ધોઝ, દૂર છે એટલે ને બહુવચન છે એટલે આપણે ધોઝ લખશું, બરાબર, ઘણી બધી છે એટલે, તો ધે આર હેટ્સ. હવે અહીંયા કને એક જ છે ને દૂર છે, તો વોટ ઇઝ ધેટ, તો ઇટ ઇઝ અ પિંજન, બરાબર. હવે અહીંયા કને બે છે, તો વોટ આર ધોઝ, તો ધે આર પિંજન્સ, એસ લાગશે. વોટ ઇઝ ધેટ, તો ઇટ ઇઝ વ્હીલ, પૈડું. વોટ આર ધીઝ, તો ધે આર વ્હીલ્સ, એસ લાગશે, બરાબર. તો આ રીતે તમારે આ કમ્પ્લીટ કરવાના છે, ચિત્ર જોવાનું છે અને શું પૂછ્યું છે એ જવાબ લખવાનો છે. એના પછી જુઓ નેક્સ્ટ, હવે જુઓ વોટ ઇઝ ધીઝ, આ શું છે, તો ઇટ ઇઝ અ નેસ્ટ, નેસ્ટ એટલે કે માળો છે, છે ને, સુગ્રીનો માળો હોય ને એવો. પછી વોટ આર ધીઝ, ઘણું બધું છે એટલે આપણે શું લખશું, TH E AC, ધીઝ, તો ધે આર, એક હતું એટલે આપણે ઇઝ લખ્યું હતું, અહીંયા કને ઘણા બધા છે એટલે ધે આર નેક્સ્ટ, NESTS, બરાબર, નેક્સ્ટ. હવે અહીંયા કને વોટ ઇઝ ધેટ ક્વેશ્ચન માર્ક, પેલું શું છે, તો શું છે, ઇટ ઇઝ અ મોબાઈલ, એક જ છે એટલે ઇટ ઇઝ અ મોબાઈલ, બરાબર. તો આ રીતે તમારે ચિત્ર જોવાનું છે અને જે જગ્યા આપી છે એને કમ્પ્લીટ કરવાની છે. એના પછી જુઓ અહીંયા કને સાંભળો, સંભળાવો અને ભજવો. હવે આ જે છે એ તમારે રીડ કરવાનું છે. જુઓ અહીંયા, ટીચર, વોટ ડુ યુ કોલ અ ફિશ, હવે કોલ એટલે કે અહીંયા બોલો, ફિશને કઈ રીતે બોલાશે, તો જો વિધાઉટ એન આઈ, આંખ, વિધાઉટ એટલે વગર, આઈઝ. પછી મીનાક્ષી, અ ફિશ, અ ફિશ ઈ શું છે, માછલી છે. ટીચર સેસ, દિવ્યા, હાઉ ટુ યુ સ્પેલ ક્રોકોડાઇલ, ક્રોકોડાઇલ એટલે કે મગર, બરાબર, અને ફિશ એટલે માછલી. હવે આઈ કાઢી નાખી અહીંયા કને, જો ફિશ, ફિશનું સ્પેલિંગ શું થાય, FISH, ફિશ, અને એમાંથી આઈ કાઢી નાખી તો શું થઈ જાય, ફર્સ્ટ થઈ જાય, ફર્સ્ટ, બરાબર, એ છે ક્રોકોડાઇલ. હવે ક્રોકોડાઇલને દિવ્યા શું કહે છે, ક્રોકોડિલ. હવે અહીંયા કને એ સ્પેલિંગ છે એ છૂટા છૂટા પાડી નાખ્યા છે. ટીચર સેઝ, એને સ્પેલ કરી, અલગ અલગ કરી તો એવી રીતે વંચાય, દેટ ઇઝ નોટ કરેક્ટ, કરેક્ટ એટલે બરાબર, ના, તે બરાબર નથી. દિવ્યા સેઝ, બટ યુ આસ્ક મી હાઉ આઈ સ્પેલ ઇટ, તો પછી હવે મને કહો કે આઈ કાઢીને કેવી રીતે થશે, બરાબર. હવે જો આપેલા ચિત્ર માટે શબ્દો ઉપરથી શોધીને લખો, સાચો સ્પેલિંગ છે એ લખવાનો છે. શેનું ચિત્ર છે, તો કે ફિશનું, એટલે આપણે લખશું અહીંયા કને FISH, ફિશ, ને અહીંયા કને ક્રોકોડાઇલ છે એનો સ્પેલિંગ લખશું CROCODILE, ક્રોકોડાઇલ. તો
તો આ છે એ તમારે લખવાના છે. ચિત્ર જોજો અને સાચો સ્પેલિંગ છે એ લખજો અને પાકું કરજો. થેન્ક યુ.